નકલી ચીજ વસ્તુ અને અખાદ્ય ઘી બનાવવામાં બદનામ ડીસા શહેરમાં આજે વધુ એકવાર પોલીસ નકલી ઘીની શંકાના આધારે ઘીનો જથ્થો ઝડપી પાડ્યો છે પોલીસે ડીસાના ગાયત્રી મંદિર નજીકથી એક લાખ સાહીઠ હજારની કિંમતનો ઘીનો જથ્થો ઝડપીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ બોલાવી સેમ્પલ લેવામાં આવ્યા છે એબીસીડીમાં બી ફોર બનાસકાંઠા છે તો ડી ફોર ડીસા પરંતુ હવે ડીસાની ઓળખ ડી ફોર ડીસાના બદલે ડી ફોર ડુપ્લિકેટ તરીકે પંકાવવા માંડી છે

અને અમારા આધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર જિગ્નેશ જગદીશ મોદી ઉર્ફે ડોલિયો નામના શખ્સનું હોવાનું જાણવા મળી રહ્યું છે પોલીસે આ છકડામાંથી પચીસ બોક્સ મળી આવ્યા છે જેમાં એક લિટરના પંદર રંગ પંદર લિટરના પાંચ ડબ્બાનો સમાવેશ થાય છે આ તમામ જથ્થો ઓર્ડર પ્રમાણે મોકલવામાં આવી રહ્યો હોવાનું જાણવા મળ્યું છે આ ઘટના બનતા ડીસા ઉત્તર પોલીસ મથકમાં કેટલાક નકલી ઘીના વેપારીઓ પણ ધસી આવ્યા હતા અને નકલી ઘીના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો પોલીસે આ ઘટનામાં એક લાખ સાહીઠ હજારની કિંમતનો જથ્થો ઝડપી પાડીને ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમ બોલાવીને ગિના નમૂના લઈને પરીક્ષણ અર્થે ફોરેન્સિક લેબમાં મોકલી આપ્યા છે મળતી માહિતી મુજબ જિગ્નેશ જગદીશ મોદી ઉર્ફે ઢોલિયો અગાઉ પણ અમદાવાદના સરખેજ ખાતે નકલી ઘીના કેસમાં ઝડપાઈ ચૂક્યો છે ત્યારે આજે એકવાર ફરી આ શખ્સ વિવાદમાં સડપાયો છે ત્યારે ડીસામાં છોડીને ગયેલા કેટલાક વેપારીઓ હવે છત્રાલ અને કલોલમાં ફેક્ટરી નાખીને નકલી ઘીનો કારોબાર ચલાવી રહ્યા છે અને લોકોના આરોગ્ય સાથે ચેંડા કરી રહ્યા છે સિટી ઉત્તર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગાયત્રી મંદિર પાસે પોલીસ લોકલ પોલીસે વાહન ચેકિંગ કરી રહી હતી એ દરમિયાન એક છોટા હાથી વાહનમાં ઘીનો જથ્થો જતો હતો જે ડુપ્લિકેટ હોવાની એક શંકાસ્ના આધારે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની ટીમને બોલાવી લીધેલ અને તેને તેમાંથી સેમ્પલ લીધેલા છે અને જે તે એ સેમ્પલ જે છે એનું ટેસ્ટિંગ માટે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે ડીસામાં પૂજન ઓઇલના નામના પરવાના મેળવીને પણ કેટલાક શખ્સો અખાદ્ય ઘીનો કારોબાર ચલાવી રહ્યા છે અને પૂજન ઓઇલના બેનર હેઠળ જાણીતી બ્રાન્ડ બનાવતા પણ ઝડપાઈ ગયેલા છે અને ઘીના સેમ્પલ ફેલ કરાવીને છૂટી પણ ગયેલા છે ત્યારે આ બાબતે ફૂડ એન્ડ ડ્રગ વિભાગની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે ડીસાથી બીકે ન્યૂઝ ચેનલ માટે હરેશ ઠાકોર